नमस्ते बाळको, धोरण एक विषय कलरव गुजराती। आपणे स्वाध्याय बधाए स्वाध्याय पत्र जोड़े राखवानुं छे। स्वाध्याय पत्र में पाना नंबर 16 पर आपने कानावाड़ा अक्षरो ओळखी ने तेनी फरते गोल करवानू कीधु छे, तो ए आपणे आजे सीखीशू। हाँ, तो बधाए पाना नंबर 16 काढो। हाँ चलो, हवे बधाए ध्यान राखजो। नीचेना चित्रोमां कानावाड़ा अक्षरो ओळखी तेनी फरते गोल करो। शुं कीधुं छे अहींया? नीचेना चित्रोमां कानावाड़ा अक्षरो ओळखी तेनी फरते गोल करो। तो बाळको, अहीं आपणने चित्रो आप्या छे, अंदर अंदर अलग अलग अक्षरो लख मूळाक्षरो लख्या छे, कानावाड़ा काना वगरना। એ આપણે ચિત્રોમાં જોઈને કાનાવાળા અક્ષર હોય એની ફરતે આપણે ગોળ કરવાનું છે। તો પહેલું ચિત્ર છે ગોળ, દડો છે। શું છે? દડો। એની અંદર આપણને શું આપ્યું છે જોઈએ। નનેકાનો ના, ર અણ, ર મ વનેકાનો વા। તો કાનાવાળા શબ્દમાં કયા થયા બાળકો? હા, કયા થયા? નનેકાનો ના અને વનેકાનો વા। તો આપણે એની ફરતે ગોળ કરવાનું, નનેકાનો ના ઉપર અને વનેકાનો વા ઉપર। એ આપણે કાનાવાળા શબ્દો પર ગોળ કર્યું છે। હું કરું એમ તમારે પણ ગોળ કરવાનું છે। હવે આપણે બીજું ચિત્ર જોઈએ। બીજું ચિત્ર શેનું આપ્યું છે બાળકો આપણને? હા, શેનું આપ્યું છે? ભમરડાનું। તો આપણે હવે એની અંદર મૂળાક્ષરો જોઈએ। નનેકાનો ના, ગ ર, ચણેકાનો ચા, દ ર। તો અહીંયા બે કાનાવાળા અક્ષરો કયા થયા? હા, કયા થયા બાળકો? નનેકાનો ના, ચનેકાનો ચા। તો આપણે બે એની ઉપર ગોળ કરવાનું છે। હા, આ શેનું ચિત્ર આપ્યું છે બાળકો આપણને? હા, શેનું છે? છત્રીનું। તેની અંદર આપણે મૂળાક્ષરો કયા છે જોઈએ। વનેકાનો વા, વ, વનેકાનો આ, અણ, દ વનેકાનો વા, વા વ હાણ દ વા। તો અહીંયા કાનાવાળા શબ્દો કયા થયા બાળકો? હા, કયા થયા? વનેકાનો વા, હનેકાનો હા ને વનેકાનો વા। તો આપણે ત્રણેય ઉપર ગોળ કરવાનું છે, વનેકાનો વા, હનેકાનો હા અને વનેકાનો વા ઉપર। હા હા, શેનું ચિત્ર આપ્યું છે બાળકો? શેનું ચિત્ર આપ્યું છે આપણને? કેરી। શેનું આપ્યું છે? કેરીનું। નાવડી, પાવડી, કાર। તો આમાં કને કાનાવાળા શબ્દો, કાનાવાળા મૂળાક્ષરો કયા થયા? હા, કયા થયા? નનેકાનો ના, પનેકાનો પા અને કનેકાનો કા। એ ત્રણેય ઉપર આપણે ગોળ કરવાનું। પાંચમો છે, આ કયું ચિત્ર આપ્યું છે બાળકો આપણને?
हाँ कयु छे कप नु कयु चित्र छे कप तई शु लख मूळाक्षरो जोईए वरसाद फरवा मान तो वरसाद मा कयो अक्षर आवशे काना वाळो हाँ शू आवशे शने कानो शा एनी उपर गोळ करवानुं અહીંયા વનેકાનો વા ઉપર ગોળ કરવાનો અને અહીંયા મનેકાનો મા ઉપર ગોળ કરવાનો. આગળ આ કયું ચિત્ર આપ્યું છે બાળકો? હા શેનું આપ્યું છે? બતકનું. તેમાં જોઈએ આપણે કાનાવાળા અક્ષરો કયા કયા છે. જામ નારણ ગામ. તો કાનાવાળા અક્ષરો કયા થયા બાળકો? આમાં જનેકાનો જા, નનેકાનો ના, ગનેકાનો ગા. તો આપણે એ ત્રણે ઉપર ગોળ કરવાનું. આગળનું ચિત્ર. આ કયું ચિત્ર આપ્યું છે બાળકો? હા કયું આપ્યું છે? માટલાનું. કયું ચિત્ર છે? માટલાનું. તો અહીંયા વાદળ વરસાદ. તો આમાં કાનાવાળા શબ્દ કાનાવાળા અક્ષરો કયા થયા? વનેકાનો વા, શનેકાનો શા. તો આપણે એની ઉપર ગોળ કરવાનું છે. આ શેનું ચિત્ર છે બાળકો? હા શેનું છે? ફૂલનું. કનું ચિત્ર છે? ફૂલનું. તો અહીંયા આપ્યું છે મગ સારા છે. મગ સારા છે. તો અહીંયા કાનાવાળા અક્ષર કયા થયા? સનેકાનો શા, રનેકાનો રા. તો આપણે શનેકાનો શા ઉપર ગોળ કરીશું અને રનેકાનો રા ઉપર ગોળ કરીશું. આ શેનું ચિત્ર છે બાળકો? હા શેનું છે? સૂરજનું. શેનું છે? સૂરજ. તમે જો છો ને વાદળમાં. હા તો અહીંયા આપ્યું છે વાદળ ગરજે છે. તો અહીંયા કાનાવાળા શબ્દ કેટલા છે બાળકો? કેટલા છે? હા વને કાનો વા. એની ઉપર આપણે ગોળ કરવાનું છે. હવે આગળ શેનું ચિત્ર છે બાળકો? હા શેનું છે? પતંગનું. તમે પતંગ ઉત્તરાયણ ઉપર ચગાવો છો ને. હા તો જોઈએ વરસાદ આવ. તો કાનાવાળા અક્ષર કયા છે? સનેકાનો શા અને અનેકાનો આ. તો આપણે એની ઉપર ગોળ કરવાનું છે. હવે આગળ શેનું ચિત્ર છે બાળકો? આપણને અહીંયા ચિત્ર આપ્યું છે એમાં જોઈએ એક સસલું ગાજર ખાય. તો આમાં કાનાવાળા શબ્દ કયા છે? હા કયા છે? ગનેકાનો ગા અને ખનેકાનો ખા. ગા અને ખા ઉપર ગોળ કરવાનું. આગળનું ચિત્ર. આ શેનું ચિત્ર છે બાળકો? બરણીનું. શેનું છે? બરણી. તો દાદા ફરવા ચાલ. તો અહીંયા કાનાવાળા અક્ષરો કયા છે? દનેકાનો દા, દનેકાનો દા, વનેકાનો વા અને ચનેકાનો ચા. તો આપણે આ બધા ઉપર ગોળ, દનેકાનો દા ઉપર, વનેકાનો વા, ચનિકાનો ચા, ચારે ઉપર ગોળ કરવાનું છે.
આગળનું ચિત્ર. આ કયું ચિત્ર છે બાળકો? હા, કયું છે? ઝાડનું. કાબર મમરા. તો આપણે અહીંયા કાનાવાળા અક્ષર કયા છે? કનેકાનો કા અને રનેકાનો રા, એની ઉપર આપણે ગોળ કરવાનું. આ કયું ચિત્ર છે બાળકો? આપણને ત્રિકોણ આપ્યું છે. હા, તો મોર દાણા ચણે. મોર દાણા ચણે. તો અહીંયા આપણને કાનાવાળા અક્ષરો ઉપર ગોળ કરવાનું છે. તો દનેકાનો દા અને અણેકાનો અણા, એની ઉપર ગોળ કરવાનું. આ શેનું ચિત્ર છે બાળકો? સફરજન છે. શેનું છે? સફરજન. વાંદરો ઝાડ. તો કાનાવાળા શબ્દો કયા અક્ષર કયા છે? વનેકાનો વા ને ઝનેકાનો જા, આની ઉપર ગોળ કરવાનું છે. સામેનું પેજ બાળકો, એની અંદર આપણને કીધું છે નીચેના પ્રશ્નોના એક શબ્દમાં જવાબ લખો. નીચેના પ્રશ્નોના એક શબ્દમાં જવાબ આપો. તો પહેલું છે, કુવાએ મને શું આપ્યું? હા, કુવાએ શું આપ્યું? પાણી. તમારે સામે જવાબ છે લખવાનો, પાણી. બીજું, કુંભારને મેં શું આપ્યું? હા, તો કુંભારને શું આપ્યું? જવાબમાં લખવાનું, માટી. ત્રીજું, મને ફૂલ કોણે આપ્યું? કોને આપ્યું હતું બાળકો ફૂલ? હા, છોડે. કોને? છોડે. ચોથું, માએ મને શું આપ્યું? હા, માએ શું આપ્યું? જવાબમાં લખો, લાડવો. શું લખવાનું જવાબમાં? લાડવો. પાંચમું, બાળક કોને બોલાવે છે? હા, કોને બોલાવે છે? ચક્કીબેનને. તો જવાબમાં લખવાનું, ચક્કીબેનને. છઠ્ઠું, બાળક ચક્કીબેનને કેમ બોલાવે છે? હા, બાળક ચક્કીબેનને કેમ બોલાવતા હતા રમવા? કેમ બોલાવતા હતા? રમવા માટે. તો જવાબમાં લખવાનું, રમવા. સાતમું, બાળક ચક્કીબેનને શું ચણવા આપશે? હા, બાળક ચક્કીબેનને શું ચણવા આપશે? દાણા. તો જવાબ લખવાનો તમારે, દાણા. આગળ, ચક્કીબેનને કોણ નહીં ચાલે? હા, કોણ નહીં ચાલે? નાનો બાબો. તો જવાબ લખવાનો તમારે, નાનો બાબો. નવમું, બાળક ચક્કીબેનને કેવી સાડી આપશે? હા, કેવી આપશે? મોર પીછાવાળી. તો જવાબ લખવાનું, મોર પીછાવાળી. દસમું, બાળક ચક્કીબેનને સુવા માટે શું આપશે? બોલો તો. હા, શું આપશે સુવા માટે? ખાટલો. અગિયારમું, બાળક ચક્કીબેનને કેવો ઘાઘરો આપશે? હા, કેવો ઘાઘરો આપશે? ગમ્મરિયો. કેવો આપે છે? ગમ્મરિયો. બાર, નદી નાળા કઈ ઋતુમાં ભરાઈ જાય છે? હા, કઈ ઋતુમાં? ચોમાસામાં. તેરમું, બાળક ચક્કીબેનને બેસવા શું આપશે? શું આપે છે બાળક ચક્કીબેનને બેસવા? પાટલો. ચૌદમું, ચક્કીબેનને કોણ કોણ નહીં વઢે? હા, કોણ કોણ નહીં વઢે? બાપુ નહીં વઢે.
પંદર કાન શું કામ કરે છે? હા, કાન શું કામ કરે છે? સાંભળવાનું. તો જવાબ તમારે લખવાનો, સાંભળવાનું. આગળ ચાલવાનું કામ કોણ કરે છે? હા, કોણ કરે છે? પગ. 17. ઘરનો કચરો ક્યાં નાખવો જોઈએ? ક્યાં નાખવો જોઈએ બાળકો કચરો? હા, કચરા પેટીમાં. ક્યાં નાખવો જોઈએ? કચરા પેટીમાં. આગળ છીંક ખાતી વખતે ના કાઢે શું રાખવું જોઈએ? હા, શું રાખવું જોઈએ? રૂમાલ. તો તમારે જવાબ લખવાનો, રૂમાલ. નાક શું કામ કરે છે? હા, નાક શું કામ કરે બાળકો? સૂંઘવાનું. 20. વરસાદ કઈ ઋતુમાં આવે છે? હા, કઈ ઋતુમાં આવે છે? ચોમાસામાં. 21. વાદળમાંથી શું પડે છે? હા, શું પડે છે? પાણી. તો બાળકો, આ તમારે પ્રશ્ન મેં તમને જવાબ શીખવાડ્યા એ તમારે સ્વાધ્યાય પોત્રમાં લખવાના છે.